गुड मॉर्निंग विद्यार्थी मित्रों, मैं प्रेम विद्या मंदिर हाई स्कूल से रक्षा मैम आज कक्षा सात में सब्जेक्ट गुजराती में 13 चैप्टर भारत रत्न डॉक्टर अम्बेडकर पढ़ा रही हूँ। भारत रत्न डॉक्टर अम्बेडकर आ पाठमा लेखिका छे अर्षिदा पंड्या। आ पाठमा लेखिकाए दलितों पीड़ितों अने स्त्री उन्नति माटे जीवन समर्पित करना डॉक्टर भीमराव आंबेडकर जीवन अने तेमना कार्यों टूंको एवो परिचय आपणने करावयो छे। डॉक्टर आंबेडकरे भारतनुं बंधारण घड़ीने बंधारणना घड़वैया तरीके ख्याति तरीके नामना मेळवी हती। તેઓને ભારત રત્નના ઉચ્ચ ખિતાબથી પુરસ્કૃત પણ કરવામાં આવેલા છે। આશરે 100-125 વર્ષ પહેલાની આ ઘટના છે। 6 વર્ષની કુમરી વયના એક બાળકે પોતાની માતા ગુમાવી છે। જ્યારે આંબેડકર 6 વર્ષના હતા ત્યારે તેમની માતા મૃત્યુ પામે છે। એના પિતા રામજીભાઈ લશ્કરી શાળામાં શિક્ષક છે। માતૃસુખ કુમાવનાર પુત્રના માકડિયા વાળમાં પિતા હાથ પસવારી રહ્યા છે, એટલે કે એમના માકડિયા વાળમાં તેમના પિતા હાથ ફેરવી રહ્યા હતા। ચારે દિશામાં એમને જાણે કે અંધકાર દેખાઈ રહ્યો છે। મારા સૌથી નાના દીકરાનું શું થશે, હું એને સંભાળી શકીશ, એની માતાનું સ્થાન લઈ શકીશ। જ્યારે તેઓ પોતાના પુત્રને લઈને બેઠા હોય છે ત્યારે એમના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવે છે કે હું આ સૌથી નાના છોકરાઓનું ધ્યાન રાખી શકીશ, એને સંભાળી શકીશ, તેને માતાનું સ્થાન એટલે કે માતાનું દેહ આપી શકીશ, એવા અનેક પ્રશ્નો એમના મનમાં ઉદ્ભવે છે। થોડી વારમાં જ એમણે મક્કમ નિર્ધાર કરી લીધો, એક ચોક્કસ નિર્ણય કરે છે, નાનકડા ભીમરાવને હું ભણાવી ગણાવીને સારો નાગરિક બનાવીશ। તેઓ એવું નક્કી કરે છે કે હું મારા પુત્રને સારું ભણાવી ગણાવીશ અને સારો એક નાગરિક બનાવીશ, ત્યારે જ એની માતાને સાચી અંજલિ મળશે। પિતાએ પુત્રને હૈયા સાસુ ચોપી દીધો, એટલે કે પોતાની સાથે લગાવે છે। 6 વર્ષનો એ બાળક તે બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર। હવે તેમનો પરિચય છે કે તેમનું મૂળ નામ ભીમરા છે। માત્ર 6 વર્ષની ઉંમરે જ એમની માતા ભીમાબાઈનું અવસાન થયું। તેઓ 6 વર્ષના હતા ત્યારે જ તેમની માતાનું અવસાન થાય છે। તેમની માતાનું નામ ભીમાબાઈ હતું। દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891માં થયેલો। તો તેમનું જન્મસ્થળ મધ્યપ્રદેશનું મહુવા ગામ અને તેમાં તારીખ છે 14 એપ્રિલ 1891। તેઓ દેખાવે ગૌવર્ણા હતા, એમનું કપાળ વિશાળ હતું, વાળ તો એવા વાકડ્યા કે જોનારને આ ઠર, નાક ટચુકડું પણ આંખો પાળીદાર। પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોટ સેલિબ્રિટી પામ્યા, એટલે કે જે સૌથી નાના હતા એટલે માતા પિતાનો પ્રેમ અને વાત એમને સૌથી વધારે મળે છે, પરંતુ દુર્ભાગ્યે માતાનું સુખ પહેલું છીનવાઈ ગયું, પણ માતા મૃત્યુ પામતા માતાનું સુખ એમના પાસેથી પહેલું છીનવાઈ જાય છે। એ જમાનામાં સમાજમાં જ્ઞાતિ પ્રથાનું પ્રદૂષણ જોરમાં, ઉચ્ચ નીચના ભેદભાવ પાર વિનાના, એ વખતે જ્ઞાતિ પ્રથા એટલે કે કોણ કઈ જાતિનું છે એનું જુસ્સા જોરમાં ચાલી રહ્યું હતું। આ વ્યક્તિ ઊંચા જાતિની છે, નીચી જાતિની છે, એવા ભેદભાવ પાર વિનાના હતા। ભીમરાવને પણ ઘણું સમય કરવાનું આવ્યું। ભણવામાં તેજસ્વી એવા ભીમરાવને આપમાંથી ખૂબ જ લાગી આવતી, એ સમયે આવડત નહોતી જોવાતી, જાતિ જોવામાં આવતી। તે વખતે કોઈ ગમે તેટલું હોશિયાર હોય, એમાં ગમે તેટલી કુશળતા હોય તો પણ જોવામાં આવતી નહીં, પણ તે કઈ જાતિનું છે તે જોવામાં આવતું, એ વાત તેમને ભારે કંઠતી હતી, એ એમને નડતી। પોતે મોટા થઈને આ અન્યાયનો વિરોધ કરશે તેવો સંકલ્પ કરેલો, એમણે એવું નક્કી કર્યું કે હું આ અન્યાયનો વિરોધ
પુરસેલા વડોદરાના મહારાજા સયાજીના ગાયકવાડે એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. પછી તો જાણે વિભ્રામના પગે મહાકોશ એમનો ઉત્સાહ અને ઘણો વધી ગયો. સ્નાતક થયા પછી ભીમરાવે વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક્ષ આપી. ચોમે અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પડતું. વિદેશમાં પણ ભીમરાવ એવા જ વિદ્યા પ્રેરણા. 12 મહિનાની આર્થિક તંગી હોવા છતાં બે પાટા બાંધીને તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. તેઓ બાળપણથી વિદ્યાપ્રેમી હતા. એમની આર્થિક તંગી એટલે કે પૈસાની અછત હોવા છતાં તેઓ પેટી પાટા એટલે કે અનેક તકલીફો વેઠીને પણ સંદર્ભ ગ્રંથોની તેઓ ખરીદી કરતા. ભીમરાવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. એમએ પીએચડી અને ડીલીટ સુધીની પદવીઓ એમને પ્રાપ્ત કરી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ એમણે લંડનમાં જઈને કર્યો. ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ પણ છે. તેમને પુસ્તક સાથે ખૂબ જ લગાવ હોય છે. સમયનું મૂલ્ય તેઓ સમજતા અને એટલે જ એમનો ફુરસદનો સમય વાંચનમાં જ વ્યતીત થતો. જ્યારે પણ તેઓ ફુરસદ એટલે કે નવરાશ જ્યારે પણ એ નવરાશ હોય ત્યારે હંમેશા તેઓ વાંચનમાં જ પોતાનો સમય પસાર કરતા. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાને પહોંચી જતા. આજે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો હતો. પેટની ભૂખ વેઠીને પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો જ નવાય. પોતે ભૂખ્યા રહેતા પણ પુસ્તકોની ખરીદી કરતા. ને એટલા માટે જ કહે છે કે પેટની ભૂખ વેઠી અને તેઓ આગળ ભણ્યા તો એ કાયદાશાસ્ત્રી તો બને જ. ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચાલય જાય. મોડે સુધી વાંચાલયમાં બેસીને વાંચ્યા કરે. ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું છે ને નવાઈ બધી વાત. વાંચવામાં એમને એટલો બધો રસ હતો કે ઘણો બધો અંતર કાપી અને તેમને વાંચનાલય એટલે કે પુસ્તકાલય સુધી જવાનું હોય તો તેઓ જતા અને કલાકો સુધી અને ત્યાં બેસતા અને વાંચતા અને પાછા આવી અને ફરીથી વાંચવા બેસી દેતા. તો આજે આપણે આટલા સુધીનો પાઠ જોઈશું. કાલે પાઠ 2માં આગળનો પાઠ જોઈશું. જેટલો પાઠ તમને સમજાવ્યો છે એટલું તમારે ધ્યાનથી વાંચવાનો અને એક એક વાક્યના પ્રશ્નો બનાવવાના. ધન્યવાદ.